અત્યારે આપણે ભૂજ તાલુકાના માનકુવા ગામમાં આવ્યા છીએ, જ્યાં આપણી સાથે ખેડૂતો, વેપારીઓ અને આમ નાગરિકો છે. તો આપણે તેમની સાથે જ વાત કરશું કે ખરેખર હવે જે સરકાર બનશે તેમની પાસે તેમને શું અપેક્ષા છે અને અગાઉ જે સરકારી યોજનાઓ બનાવી છે તેનો લાભ તેના સુધી પહોંચ્યો છે કે નહીં. બાબા, સૌથી પહેલાં તમારાથી શરૂઆત કરીશ. તમે ઘણી બધી ચૂંટણીઓ જોઈ હશે, ખરેખર કેવું કામ થયું છે કચ્છમાં? કચ્છની જે ભૌગોલિક પરિસ્થિતિ છે, ખેતી પ્રધાન દેશ છે, ખરેખર ખેડૂતો કચ્છના સુખી છે? કચ્છની જો તમે વાત કરતા હો ને તો કચ્છમાં ભાજપ સરકાર આવી છે ત્યારથી જ વધારે ધ્યાન આપવામાં આવે છે અને ખેડૂતોની જે માંગણી અને લાગણી છે એને ધ્યાને લે છે. તો અમારા પ્રતિનિધિ જે ચૂંટાયેલા હોય છે એ પણ ખેડૂતોને સાંભળે છે અને ખેડૂતોના પ્રશ્નો એમણે ઠેક ગુજરાત સરકાર સુધી પહોંચાડતા હોય છે અને વિશેષમાં કેન્દ્રમાં પણ કચ્છનું નામ ગુંજતું હોય છે. કચ્છની અંદર જે ખનિજ છે એ ખનિજ એટલું બધું ખનિજ છે કે અમે જો આ ખનિજનું અમને અમુક ટકા જો ફાળવી દે ને સરકાર તો અમારા ખેડૂતો અને આમ આદમી નિહાલ થઈ જાય. શું કહેશો કાકા આપ? તમે ખરેખર કચ્છમાં આજે ખેડૂતો કહે છે કે સુખી છે, ઘણો બધો ફાયદો થયો, ખરેખર શું પરિસ્થિતિ છે? ખરેખર પરિસ્થિતિ એવી છે કે અમુક સરકારની યોજનાઓ હોય છે પણ એ યોજનાનો અમલ થતો, ધારો કે દાખલા તરીકે કાંટાળી વાળની વાત પ્રશ્ન છે, તો કાંટાળી વાળ હવે જે લોકો એ સરકારશ્રીએ એ બાબતનો થઈ ગયો, લોકોએ લઈએ લીધો લાભ, પણ જેને મળવો જોઈતો હતો એવો લીધો નહીં. હવે 10 જણા 15 જણા કે કાંઈક અમુકને ગ્રુપ બનાવીને કરવું એ વસ્તુ શક્ય નથી. અને આ જે હમણાં પેપરમાં છાપામાં આવ્યું હતું કે કાંટાળી વાળનો એ સ્કીમ થઈ, પણ એ લોકોએ એના જે ઘણા ગાંઠ્યા એલાકા ધારેલા લોકોએ જેનો લાભ લીધો. તો હકીકતમાં આવી બધી યોજનાઓ જે જાહેર કરે છે પણ હકીકતમાં એ નાના ખેડૂતોને ઉપયોગી હોતી નથી. ચોક્કસ, તો સરકારની યોજનાઓ છે પરંતુ ઘણા બધા ખેડૂતો એ યોજનાઓથી વંચિત રહી જાય છે. યુવા મતદારો આપણે સાથે જે આપણે એને પૂછશું કે કચ્છમાં ખરેખર આટલા બધા ઉદ્યોગો આવ્યા, હજી પણ નવા નવા ઉદ્યોગો આવી રહ્યા છે, પણ તે છતાં ઘણા બધા લોકો શિક્ષિત હોવા છતાં બેરોજગાર છે એવો કોંગ્રેસનો પણ આક્ષેપ હોય છે અને અવારનવાર આ મુદ્દો ઉપસ્થિત થતો હોય છે. તો ખરેખર વાસ્તવિક પરિસ્થિતિ શું છે તે અંગે વાત કરશું. તમે એક યુવા મતદાર છો, શું કહેશો ખરેખર રોજગારીની કચ્છમાં કેટલી તકો છે અને ખરેખર યુવાનોને મળે છે રોજગારી? રોજગારી તો આપણે યુવાનોને મળી જ રહે છે પણ આજકાલ કેવું થઈ ગયું છે, છોકરાઓને આજે કામ કરવું નથી. કામ નોકરી મળે છે, સરકારી નોકરી મળે છે, સરકાર આપણે બહુ બધો લાભ આપે છે. અત્યારે તમે ગમે ત્યાં જાઓ, એક્ઝામ આપી અને તમે નોકરી લઈ શકો છો. પણ આપણે છોકરાઓને આજે શું છે કે ઓફિસમાં બેસીને કામ કરવું, મારે એક એનો એ ધ્યેય છે. તમે હાથે મહેનત કરીને કામ કરો, આજે ખેડૂતો છે હાથે મહેનત કરીને કામ કરે છે, કોઈ દિવસ એ લોકો ભૂખે નહીં મરે. ચોક્કસ, તો રોજગારીની તકો પણ છે અને કેટલાક લોકો જેની સાથે વાત કરશું કે ખરેખર હવે તેઓ જે મતદાન કરવા માટે જશે ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાન રાખશે, શું વસ્તુઓને ધ્યાન રાખશે? તમે મતદાન કરવા માટે જશો, ખરેખર કામોને ધ્યાનમાં લઈને, સ્થાનિક પ્રતિનિધિને કોને ધ્યાનમાં લઈને મતદાન કરવાનું? અમે તો મોદીને ધ્યાનમાં રાખીને જ વોટિંગ કરશું, કારણ કે લોકલીને ધ્યાનમાં રાખવા જશું તો ચૂંટણી પણ ન કરાય હું એવું માનું છું. લોકલી તો જે ઉમેદવારો હોય છે એ જ્યારે ચૂંટણીના ટાઈમે આવે ત્યારે લોક સંપર્ક કરે છે, પછી એના વચમાં તો કોઈ દેખાતા જ નથી. ચોક્કસથી, તો મોદી ફીવર અહીંયા પણ જોવા મળી રહ્યો છે. અન્ય કેટલાક ખેડૂતો પણ આપણી સાથે છે કે કચ્છમાં જે રીતે અત્યારે અછતની સ્થિતિ છે અને નર્મદાનું પાણી લાંબા સમયથી કચ્છમાં લાવવાની સરકારની વાતો હોય છે, પરંતુ ખરેખર નર્મદા ક્યારે આવશે અને ક્યારે એનો લાભ મળશે ખેડૂતોને એ અંગે આપણે વાત કરશું. શું કહેશો આપ? ઘણા ટાઈમથી કચ્છમાં નર્મદાની વાતો થાય છે, ખરેખર ખેડૂતોને કેટલો લાભ મળી શકે એમ છે? એમાંથી નર્મદા, તમે વિષય બરાબર મારા પાસે પહોંચાડ્યો છે. નર્મદા વિષય માટે હું વહેલેથી એની અંદર જોડાયેલો છું. આપણે જે કચ્છના જે બળદિયાના બાપા છે, શું નામ છે, લખુભાઈ લક્ષ્મણભાઈએ જે સર્વે કર્યું હતું કચ્છની અંદર 5 સ્ટોરેજ ટેન્ક બનાવવાની વાત જે હતી એમને સર્વે કરીને સરકારને આપી દીધું છે. એમાંથી સરકારે 3 સ્ટોરેજ ટેન્ક પાસ કર્યા છે. હકીકતમાં 5-5 સ્ટોરેજ ટેન્ક મળી જાય આપણે તો હકીકતમાં જે અત્યારે પાણી આપણે જેટલું જમીનમાંથી કાઢી છીએ એનાથી 10 ગણું પાણી, આ વધારાનું પાણી નર્મદાનું જો કચ્છને મળે તો જમીન આપોઆપ રિચાર્જિંગ થઈ જાય, કારણ કે એ સ્ટોરેજ ટેન્કનું પાણી ખેડૂતોને મળે, ખેડૂતો પાણી પીવડાવે એ જમીન નીચે રિચાર્જિંગ થાય. એટલે હું તો કહું છું કે 5 વર્ષમાં પાછું 30 ફૂટ પાણી આપણું આવી જાય જો એ 5-5 સ્ટોરેજ ટેન્કનું પાણી કચ્છને મળી જાય અને 5-5 સ્ટોરેજ ટેન્ક સરકાર પાસ કરીને ઝડપથી ચાલુ કરે તો આગામી 5 વર્ષની અંદર આપણા બધાના તળ કચ્છમાં જે 30 ફૂટમાંથી અમે કે વડીલો કે જે 30 ફૂટ પાણી હતું એ 30 ફૂટ પર પાણી 100% આપણે આવી જાય. મારી વિનંતી છે
વિનોદભાઈ ને પણ. વિનોદભાઈ, આપણે કોઈ પણ વાત હોય છે, આપણે કચ્છની મોટી સમસ્યા જે દિલ્હી લેવલની હોય છે એ હલ કરે જ છે, તો આ એક મોટી સમસ્યા છે. કચ્છને બચાવવું હશે તો નર્મદાનું પાણી અતિ આવશ્યક છે, નહીં તો કચ્છ બરબાદ થઈ જશે. કારણ કે પાણી જે 30 ફૂટ હતું એ અત્યારે 700 ફૂટ ઉપર છે. એટલે ઝડપથી આ કામનું સોલ્યુશન થાય એવી મારી અપીલ છે. શું કહેશો આપ? ખરેખર કચ્છમાં ઘણા બધા આંદોલનો પણ થાય છે, વિરોધ પણ થાય છે. તમે ખેડૂત છો, ખરેખર ખેડૂતો જો માટે શું થયું છે? સમસ્યા તો ખેડૂતો ખેતી કરશે એટલે સમસ્યા તો આવવાની છે, અને જે પણ સરકાર આવશે એની સાથે સંગઠિત થઈને પ્રશ્નો તો રજૂઆતથી ઉકેલવા માટે પ્રયત્ન કરશું, ને સરકાર કોઈ બી હશે સાથ સહકાર આપશે. બાકી આ વખતે વધુમાં વધુ વોટિંગ થાય એવું પ્રજાને હું મારા વતી વિનંતી કરું છું. ચોક્કસથી તો સમસ્યાઓ છે, વિકાસ પણ થયો છે, પરંતુ આ વખતે કદાચ એવું લાગે છે કે રાષ્ટ્રવાદનો જે મુદ્દો છે તેને લઈને લોકો વોટિંગ કરવા માટે જઈ શકે છે. ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે ઘણી બધી આશાઓ છે, ઘણી બધી યોજનાઓ ભારતીય જનતા પાર્ટીએ અમલમાં પણ મૂકી હોય તેવું લોકોનું કહેવું છે, પરંતુ હજી પણ જો વધુ લોકોની સમસ્યાઓ અને લોકો માટે કામ થાય તેવી લોકોને આ વખતે પણ અપેક્ષા છે. જય દવે, TV9 કચ્છ.